ચલો બાળકો, તો આજે આપણે જોઈશું તો કે ઉદાહરણનો દાખલા નંબર 4. ધ્યાન રાખજો કે અત્યાર સુધી જેટલી પણ થિયરી જોઈ હતી બરાબર છે, એનો ઉપયોગ અહીંયા થશે એમાંની એક થિયરીનો. તો સૌથી પહેલાં રકમમાં તમને એવું કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસ ABCDના ચાર શિરોબિંદુઓ પર ચાર વિદ્યુત ભારો ગોઠવેલ છે. તમે અહીંયા જોશો કે આ ચોરસ છે ABCD, ચારે ચાર શિરોબિંદુઓ પર શું ગોઠવેલ છે તો કે વિદ્યુત ભાર, પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ માઇનસ ક્યુ ગોઠવેલ છે. હવે સૌથી પહેલાં એવું કીધું છે કે આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. એનો મતલબ કે શિરોબિંદુ એ ઉપર પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર મારે ગોઠવવો હોય તો એના માટે કેટલું કાર્ય કરવું પડે. તો પહેલાં આપણે એ સમજીશું. તો હવે સમજો કે હું શું કરું છું. સૌથી પહેલાં આપણે વિચારી લઈએ કે આ જે ચોરસ છે એના જે શિરોબિંદુઓ છે એના ઉપર કોઈ વિદ્યુત ભાર નહોતો પહેલાં, બરાબર છે. માની લઈએ કે તમારે શું કરવાનું છે કે અહીંયા પ્લસ ક્યુ માઇનસ ક્યુ પ્લસ ક્યુ માઇનસ ક્યુ વિદ્યુત ભાર ગોઠવવો છે, બરાબર છે. તો એના માટે કુલ કાર્ય કેટલું કરવું પડે, તો આપણે એના માટે પહેલાં વિચારી લઈએ કે ચારે ચાર શિરોબિંદુ ઉપર કોઈ વિદ્યુત ભાર નથી, બરાબર છે. હવે સૌથી પહેલું કામ શું કરીશું, માની લો કે આપણે શિરોબિંદુ એ છે ને ત્યાં કેટલો વિદ્યુત ભાર લાવવો છે, પ્લસ ક્યુ વિદ્યુત ભાર લાવવો છે. હવે તમે વિચારો કે જ્યારે હું શિરોબિંદુ એ ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભારને લાવીશ તો તમે જોશો કે આજુબાજુમાં કોઈ બીજો વિદ્યુત ભાર છે ના, કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ના. તો જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી, કોઈ વિદ્યુત ભાર હાજર નથી અને એવી પરિસ્થિતિની અંદર મારે બહારથી કોઈ વિદ્યુત ભાર લાવો છે આ બિંદુ ઉપર, તો કરવું પડતું કાર્ય શું હોય, ઝીરો હોય. તો અહીંયા સૌથી પહેલું લખાણ લખીશું, અહીં શિરોબિંદુ એ પર પ્લસ ક્યુ વિદ્યુત ભાર લાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય હશે. કેમ કે તમારી જોડે અહીંયા આસપાસમાં કોઈ બીજું વિદ્યુત ક્ષેત્ર નથી, કારણ કે અહીં બાહ્ય કોઈ વિદ્યુત ક્ષેત્ર અથવા કોઈ ક્ષેત્ર હાજર ન હોવાથી, બરાબર છે. તો એના માટે કરવું પડતું કાર્ય શું થાય, તો આપણે નામ આપીએ W1 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર છે. તો જ્યારે પણ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને મારે શિરોબિંદુ એ પર લાવવો હોય તો કરવું પડતું કાર્ય આવશે 0. હવે મારે શું કરવું છે, તો મારે કંઈક એવું કરવું છે કે શિરોબિંદુ ઉપર હવે માઇનસ ક્યુ લાવવાનો છે. આકૃતિ જ્યારે પહેલાં જોઈ હતી તો અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર લાવવાનો છે. માની લો કે ચોરસ છે, ચોરસની બાજુની લંબાઈ કેટલી છે તો કે સ્મોલ ડી છે, બરાબર છે. તો અહીંયા લખાણ લખીએ, ધારો કે ચોરસની બાજુની લંબાઈ કેટલી છે તો કે સ્મોલ ડી છે. અને હવે તમારે શું કરવાનું છે કે શિરોબિંદુ બી છે ને ત્યાં માઇનસ ક્યુ લાવવાનો છે. પણ હવે તમે ધ્યાન રાખજો કે બી ઉપર તમે માઇનસ ક્યુ લાવશો તો પહેલા કોણ હાજર છે, પ્લસ ક્યુ હાજર છે. તમે પ્લસ ક્યુ થી કેટલા અંતરે માઇનસ ક્યુ ને લાવો છો, તો કે ડી અંતરે લાવો છો, બરાબર. તો હવે જોઈએ, હવે શિરોબિંદુ એ પર પ્લસ ક્યુ ની હાજરીમાં શિરોબિંદુ બી પર માઇનસ ક્યુ વિદ્યુત ભારને લાવવા કરવું પડતું કાર્ય. તો તમારે પ્લસ ક્યુ ની હાજરીમાં માઇનસ ક્યુ ને લાવવાનો છે, કેટલા અંતરે ડી લાવવાનો છે. તો બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ડી છે, તો કરવા પડતા કાર્યનું ઇક્વેશન તો W2 નામ આપી દઈએ, ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 બાય R, આપણું બેઝિક ઇક્વેશન. તો K Q1 Q2
ની જગ્યાએ આપણે શું લખીએ ક્યુ, અને ક્યુ ટુ ની જગ્યાએ લખીએ માઇનસ ક્યુ. હવે બંને વચ્ચેનું અંતર કેટલું છે? ડી. થોડું વ્યવસ્થિત લખી નાખીએ તો ડબલ્યુ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી. સમીકરણ નંબર કહી દઈએ આને બે, બરાબર છે? તો જોઈ લઈએ હવે આગળ શું કરવાનું છે. હવે તમારે શું કરવાનું છે, શિરોબિંદુ સી છે ને ત્યાં પ્લસ ક્યુ વિદ્યુત ભાર લાવવાનો છે, પ્લસ ક્યુ વિદ્યુત ભાર લાવવાનો છે. પણ તમે જોશો કે હવે એ પર પ્લસ ક્યુ છે, બી પર માઇનસ ક્યુ છે, અને એની હાજરીમાં તમારે પ્લસ ક્યુ લાવવાનો છે. તો સૌથી પહેલા પ્લસ ક્યુ એ બંને વચ્ચેનું અંતર શોધવું પડશે. માઇનસ ક્યુ પ્લસ ક્યુ વચ્ચેનું અંતર તો ડી છે જ, બરાબર, એ તકલીફ નથી આપે આપણને. પણ તમારે શું કરવાનું છે, એ અને સી બંને વચ્ચેનું અંતર, તો તમને યાદ આવી જવું જોઈએ, તો આ શું થશે, કર્ણ થશે. જોઈ લઈએ, તો મારે એસી જોઈશે ને, તો સૌથી પહેલા આપણે એસી શોધીએ. તો જોઈ લઈએ, તો હવે શિરોબિંદુઓ એ અને શિરોબિંદુ એ અને બી પર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ ની હાજરીમાં શિરોબિંદુ સી પર પ્લસ ક્યુ લાવવા કરવું પડતું કાર્ય, તો એને નામ આપીએ ડબલ્યુ થ્રી. તો તમે જુઓ સૌથી પહેલા પ્લસ ક્યુ અને પ્લસ ક્યુ બંને વચ્ચેનું અંતર, તેના માટે ઇક્વેશન લખીએ કે ક્યુ, બરાબર. સૌથી પહેલા આપણે પ્લસ ક્યુ અને પ્લસ ક્યુ એમના માટે ઇક્વેશન લખીએ, તો કે પ્લસ ક્યુ છેદમાં એસી બંને વચ્ચેનું અંતર વત્તા માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વચ્ચેનું કરવું પડતું કાર્ય, તો એના માટે ઇક્વેશન આવશે કે માઇનસ ક્યુ પ્લસ ક્યુ છેદમાં બંને વચ્ચેનું અંતર કેટલું આવશે, બીસી. ચલો, પરંતુ કાટકોણ ત્રિકોણ એ બી સી માટે પાયથાગોરસનો સિદ્ધાંત વાપરીએ તો એસી સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર વત્તા બી સી સ્ક્વેર. તો એ બી કેટલા છે, તો કે છે ડી, એટલે અહીંયા આવશે ડી સ્ક્વેર. બી સી કેટલા છે, તો કે ડી, એટલે ડી સ્ક્વેર થશે, એટલે ટુ ડી સ્ક્વેર. કોના બરાબર, એસી સ્ક્વેર બરાબર. તો એસી બરાબર શું થશે, ડી અંડર રૂટ ટુ થઈ જશે. ચલો, એસી મળી ગયા આપણને, હવે જોઈએ આગળ. ચલો, તો આમાં બધી વેલ્યુ મૂકી દઈએ તો ડબલ્યુ થ્રી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર છેદમાં એસી ની વેલ્યુ કેટલી છે, તો કે ડી રૂટ ટુ પ્લસ માઇનસ માઇનસ કે ક્યુ સ્ક્વેર છેદમાં બીસી ની વેલ્યુ કેટલી છે, તો કે ડી. તો આ થયું તમારું સમીકરણ નંબર ત્રણ. અને હવે તમારે શું કરવાનું છે તો એની વાત કરી દઈએ. હવે તમારે શિરોબિંદુ ડી ઉપર કેટલો વીજભાર લાવવાનો છે, માઇનસ ક્યુ. કોની હાજરીમાં, પ્લસ ક્યુ, માઇનસ ક્યુ, પ્લસ ક્યુ, આ ત્રણની હાજરીમાં તમારે ડી ઉપર માઇનસ ક્યુ લાવવાનું છે. તો લખાણ લખીએ, તેવી જ રીતે શિરોબિંદુ ડી પર માઇનસ ક્યુ વિદ્યુત ભાર લાવવા કરવું પડતું કાર્ય, તો નામ આપી દઈએ ડબલ્યુ ફોર ઇઝ ઇક્વલ ટુ. સૌથી પહેલા પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચેનું કાર્ય, તો કે ક્યુ માઇનસ ક્યુ છેદમાં શું આવશે, એડી, વત્તા માઇનસ ક્યુ વચ્ચે, તો કે માઇનસ ક્યુ છેદમાં શું આવશે બંને વચ્ચેનું અંતર, બીડી,
વત્તા સી અને ડી પર રહેલા વીજભાર વચ્ચે, તો કે ક્યુ માઇનસ ક્યુ છેદમાં શું આવશે? તો કે સી ડી. ચલો માઇનસ કે ક્યુ સ્ક્વેર. એડી કેટલા આવશે? તો ત્રિકોણની બાજુની લંબાઈ ડી છે. માઇનસ માઇનસ પ્લસ એટલે કે ક્યુ સ્ક્વેર બીડી. તો જેટલું એસી હોય એટલું જ બીડી થશે. તો ડી રૂટ ટુ પ્લસ માઇનસ માઇનસ કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી. તો આ તમને શું મળ્યું? ડબલ્યુ ફોર. તમારે શું કરવાનું છે? કરવું પડતું કુલ કાર્ય. તો બધા કાર્યનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો જોઈએ હવે શું થાય છે. તો હવે કરવું પડતું કુલ કાર્ય, તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ પ્લસ ડબલ્યુ થ્રી પ્લસ ડબલ્યુ ફોર. તો ધ્યાન આપજો, સાદરૂપ આપવાનું છે. ડબલ્યુ વન કેટલા છે? ઝીરો. ડબલ્યુ ટુ કેટલા છે? તો કે માઇનસ કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી. ડબલ્યુ થ્રી કેટલા છે? તો અહીંયા છે આપણી જોડે કંઈ આવી રહ્યા, તો વત્તા કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી રૂટ ટુ માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી વત્તા. ડબલ્યુ ફોર કેટલા છે? તો અહીંયા માઇનસ છે ને, તો પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી વત્તા કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી રૂટ ટુ માઇનસ કે ક્યુ સ્ક્વેર છેદમાં ડી. હવે કે ક્યુ સ્ક્વેર બાય ડી વાળા કેટલા પદ છે? તો માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી, માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી, માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી, માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી. એટલે શું થશે? માઇનસ ફોર કે ક્યુ સ્ક્વેર બાય ડી. ડી રૂટ ટુ વાળા કેટલા છે? તો આ એક અને આ બે. તો શું થશે? પ્લસ ટુ કે ક્યુ સ્ક્વેર બાય ડી અંડર રૂટ ટુ. હવે અહીંયા તમે જુઓ, છેદ ઉડાડી શકો. આ રૂટ ટુ છે, આ ટુ છે, તો અહીંથી રૂટ ટુ કેન્સલ કરું તો હજી એક રૂટ ટુ વધશે. ચલો હવે કોમન શું નીકળશે? તો કે ક્યુ સ્ક્વેર બાય ડી. કે ક્યુ સ્ક્વેર બાય ડી પણ માઇનસ સાથે કોમન કાઢીશું, કેમ કે જવાબ આપણને બુકમાં એ પ્રમાણે આપેલ છે. તો માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી. તો અહીંયા શું વધશે? પ્લસ ફોર થઈ જશે, માઇનસ સાથે બાર કાઢ્યું છે એટલે અહીંયા શું થઈ જશે? રૂટ ટુ થઈ જશે. તો આ શું થઈ ગયો તમારો જવાબ, કે મારે કેટલું કાર્ય કરવું પડે? આટલું કાર્ય કરવું પડે. ઓકે, હવે એમાં એમાં તમને શું કીધું છે? કે ચાર વિદ્યુત ભારોને તે શિરોબિંદુઓ પર જકડીને વિદ્યુત ભાર ક્યુ ઝીરોને ચોરસના કેન્દ્ર પર લાવવા માટે લાવવામાં આવે છે. આ માટે વધારાનું કાર્ય કેટલું કરવું પડે? હવે ચોરસનું અહીંયા વચ્ચે શું છે? કેન્દ્ર છે, બરાબર. ત્યાં નામ આપી દઈએ ઈ. ત્યાં તમારે કેટલો વિદ્યુત ભાર લાવવાનો છે? ક્યુ ઝીરો. તો એના માટે કેટલું કાર્ય કરવું પડે, બરાબર? તો એની વાત કરી લઈએ. તો હવે તમારે સૌથી પહેલા વિચારી લેવું જ પડશે કે કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર કેટલું છે. તો આપણે ધારી લઈએ કે આર છે, બરાબર. દરેક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર આર છે. તો સૌથી પહેલા લખાણ લખી નાખીએ. ધારો કે દરેક શિરોબિંદુથી કેન્દ્ર ઈનું અંતર આર છે, બરાબર. સૌથી પહેલા તો અહીં કેન્દ્ર ઈ પર વિદ્યુત ભાર ક્યુ ઝીરોને લાવવા કરવું પડતું કાર્ય. ઇક્વેશન લખીએ, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઝીરો ઇન્ટુ વી. હવે વી એટલે શું થશે? તો કે જે કેન્દ્ર ઈ છે ને ત્યાંનું સ્થિતિમાન. તો સૌથી પહેલા પ્રશ્ન એ થાય કે મારે કેન્દ્ર ઈ પાસે ક્યુ ઝીરો લાવવો છે, તો ઈ પાસે સ્થિતિમાન કેટલું હશે? તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ઈ પાસે સ્થિતિમાન કોના લીધે થઈને ઉદભવશે? સૌથી પહેલા પ્લસ ક્યુ વડે ઈ પાસે, માઇનસ ક્યુ વડે ઈ પાસે, પ્લસ ક્યુ વડે ઈ પાસે અને માઇનસ ક્યુ વડે ઈ પાસે સ્થિતિમાન ઉદભવશે. તો સૌ પ્રથમ
केंद्र ई पासे उद्भवतु स्थितिमान। बराबर, तो वी इज इक्वल टू, सौथी पहला प्लस क्यू वर्ड है तो के क्यू, और प्लस क्यू અને ઈ વચ્ચેનું અંતર કેટલું છે આર, તો કે ક્યુ બાય આર। પછી માઇનસ ક્યુ વડે ઈ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન, તો કે માઇનસ ક્યુ બાય આર, વત્તા પ્લસ ક્યુ વડે ઈ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન, તો કે ક્યુ બાય આર, વત્તા માઇનસ ક્યુ વડે ઈ પાસે ઉદ્ભવતું સ્થિતિમાન, તો કે માઇનસ ક્યુ બાય આર। અહીં આર બરાબર શું આવે ખબર છે? તો કે અહીં આર બરાબર શું આવશે? તો કે ડી રૂટ ટુ બાય ટુ, રૂટ ટુ અને અહીંયા ટુ છે તો શું થશે? ડી બાય રૂટ ટુ થશે। કેમ? કેમ કે આપણે એસી ની વેલ્યુ શોધી હતી, એસી ની વેલ્યુ કેટલી હતી? તો કે ડી અંડર રૂટ ટુ હતું, બરાબર છે। હવે એસી કરતા એઈ એ કેટલું થશે? અડધું થશે, એટલે બાય ટુ કરો એટલે તમને શું મળશે? ડી બાય રૂટ ટુ। હવે આ વેલ્યુ અહીંયા મૂકવી હોય તો મૂકી શકો, ના મૂકવું હોય તો પણ કોઈ પ્રશ્ન નથી, છેલ્લે તો સ્થિતિમાન ઝીરો જ થશે। તો જુઓ સાદરૂપ આપીએ એટલે ખબર, તો વી બરાબર કે ક્યુ બાય આર પ્લસ માઇનસ માઇનસ કે ક્યુ બાય આર વત્તા કે ક્યુ બાય આર માઇનસ કે ક્યુ બાય આર। તો સ્થિતિમાન શું થઈ ગયું? ઝીરો। સમીકરણ એક પરથી, સમીકરણ એક પરથી કરવું પડતું કાર્ય, તો જુઓ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઝીરો ઇન્ટુ ઝીરો, શું થશે? ઝીરો। બરાબર, તો એકદમ ઇઝી આ તમારો જવાબ।